पैर हो जिनके मिट्टी में दोनों हाथ को दाल पर रहते हैं सर्दी गर्मी या फिर बारिश सब कुछ ही वे सहते हैं मेहनत कर वे अन्न उगाते पेट सभी का भरते हैं वो है मसीहा मेहनत का उनको हम किसान कहते हैं नमस्कार दर्शक मित्रों गुजराती भाषा नंबर वन चैनल डीडी नार पर राष्ट्रीय खेड दिवस निमित्त योजेला खास कार्यक्रम मा હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને અમારી કૃષિ દર્શનની ટીમ તેમજ સમગ્ર ડીડી ગિરનાર વતી આપ સૌને રાષ્ટ્રીય ખેડૂત દિવસની શુભકામનાઓ પાઠવું છું મિત્રો આજે ત્રેવીસમી ડિસેમ્બરે આપણા સ્વતંત્ર ભારતના પાંચમા પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ નિમિત્તે આ રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવાય છે તો આ વિષય પર વિશેષ ચર્ચા કરવા માટે બે વિશે નિષ્ણાત આપણી સાથે અહીં ઉપસ્થિત છે એમનો પરિચય કરાવો તમારી બાજુમાં બેસેલા છે શ્રી જે બી ઉપાધ્યાય સર કે જેઓ સંયુક્ત ખેતી નિયામક તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે સાથે છે શ્રી પી બી ખિસ્તરિયા સર કે જેઓ નાયબ ખેતી નિયામક નાયબ નિયામક તરીકે આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે નમસ્કાર ઉપાધ્યાય સાહેબ અને ખિસ્તરિયા સાહેબ આજના વિશેષ કાર્યક્રમમાં આપ બંનેનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો રાષ્ટ્રીય ખેડૂત દિવસ આ વિષય પર આજે આપના તરફથી ખેતીવાડીને લગતા પ્રશ્નો આવકાર્ય છે પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી અડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી અડત્રીસ સોળ આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવાનો છે કે જેથી કરીને અમે આપના પ્રશ્નને બરાબર સાંભળી શકીએ તો ચાલો રાષ્ટ્રીય ખેડૂત દિવસ આ વિષય પર વિગતવાર ચર્ચા કરીએ અને સાહેબ પાસેથી આ વિશે વિશેષ માહિતી જાણીએ ઉપાધ્યાય સર આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તો એનું વિશેષ મહત્વ શું છે રાષ્ટ્રીય ખેડૂત દિવસનું ખૂબ જ આગવું મહત્ત્વ છે કારણ કે આપણી સાહીઠ ટકા વસ્તી જે છે એ ખેતી ઉપર આધારિત છે આપણા જીડીપીની અંદર આપણા કૃષિ વ્યવસાયનું વીસ ટકાથી વધારે એની અંદર ફાળો છે આઝાદી પહેલાંની વાત કરીએ તો આપણે અન્ન માટે પરાવલંબી હતા અને મોટાભાગે આપણું જે ખાદ્યાન્ન છે એ આપણે બહારથી મંગાવતા હતા જ્યારે અત્યારે આપણા કિસાને એટલી પ્રગતિ કરી છે કે અત્યારે આપણે બીજા કન્ટ્રીઝને પણ આપણું આ ખાદ્યાન્ન છે આપવાની પરિસ્થિતિમાં આવી ગયા છે એટલે આજના વિશેષ દિવસમાં ખેડૂતોને તો સૌ પ્રથમ ખૂબ ધન્યવાદ અભિનંદન અને સાથે સાથે વંદન પણ કરું છું કે એના લીધે આપણે અત્યારે ખાદ્યાન્નની દૃષ્ટિએ ખૂબ જ આપણે સ્વાવલંબી બની ગયા છીએ મેડમ એ પેલા જ કીધું કે રાષ્ટ્રીય દિવસ શા માટે ઉજવીયે છે તો આપણા પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ જન્મ ને ભાગરૂપે આપણે આની ઉજવણી કરીએ છીએ અને વર્ષ બે થી રાષ્ટ્રીય કિસાન દિવસ ખેડૂત દિવસ ખેડૂત ના આત્મ ગૌરવ અને આત્મ સન્માન નો દિવસ અને પ્રાકૃતિક કૃષિ છે એ જમીન પર્યાવરણ અને માનવજાતના સ્વાસ્થ્ય માટેની એક ઉત્તમ ખેતી પદ્ધતિ છે એટલું જ નહીં પ્રમણા ઉપાધ્યાય બે વાત કરી કે પહેલાં આપણે આઝાદી પહેલાં પ્રજા આપણી છે એ અનાજ માટે પરાવલંબી હતા આપણે બીજા માટે પરાવલંબી હતા અત્યારે આપણે અનાજ માટે આપણી પ્રજા અને આપણે પગભેર થયા છીએ પણ એની સાથે સાથે જે ખેતી માટે ઇનપુટની જરૂરિયાત પડે છે રાસાયણિક ખાતર જંતુનાશક દવા એના માટે આપણે પરાવલંબી થયા છીએ ખેડૂત છે એ ડિપેન્ડન્ટ છે બીજામાં ઉપર આધારિત છે જ્યારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે એમાં ખેડૂતને કોઈ પણ ઇનપુટ માટે બહાર જવું પડતું નથી પોતાની રીતે પોતાના ખેતર ઉપર તૈયાર કરી શકે છે અને પર્યાવરણ જમીન અને માનવ સ્વાસ્થ્યનું તો કામ કરે જ છે પણ એની સાથે સાથે પોતાનું ખેતી ખર્ચ ઘડી અને સન્માનભર પૃથ્વી ઉપર જીવી શકે એ સ્થિતિ પ્રાકૃતિક ખેતીની અંદર ખેડૂત પ્રાપ્ત કરવા પ્રાપ્ત કરે છે એટલા માટે આપણે આજના આ કિસાન દિવસ સાથેને ખાસ આપણે જોડી શકીએ ભારતના પાંચમા પ્રધાનમંત્રીના જન્મદિવસને આપણે કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ એની સાથે સાથે આપણા અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અત્યારે આપણે આઝાદીના પંચોતેર વર્ષથી અત્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એક આપણે આહવાન કરેલું છે કે ખેડૂત પોતાને પગભર આત્મસન્માનથી જીવી શકે એના માટે રાજ્યના અને દેશના

હા હા ઓકે ઓકે હા એટલે એનો પ્રશ્ન કરવો છે હા એ આપનો પ્રશ્ન બાગાયત વિભાગને લગતો છે એટલે એ એમાં જે કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણે બાજુ આણંદ કૃષિ યુનિવર્સિટી છે એની ભલામણ કરેલી કારણ કે તમારી જાત કઈ છે એ બધી બાબતો આપણે ધ્યાનમાં લેવી પડે તો એ પ્રમાણે જે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ ખાતરના ડોઝ છે એ ડોઝ પ્રમાણે તમે ખાતર આપી શકો છો અને હજારીગલ ગોટા છે એને પાણી ખૂબ અગત્યની વસ્તુ છે કે ઓવરહેડ ઇરિગેશન આપણે એને ના આપી શકીએ ઉપર પાણી નાખીએ તો એ એ એ જે જે છે છે એમાં અને અને એવા રોગ હોય તો નિયત નિયત કરેલી માત્રામાં પદ્ધતિથી એને પાણી આપવાનું થાય બરાબર છે હવે સર ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એના તરફથી કેવા પ્રકારની યોજનાઓ હોય છે જે અમલમાં હોય છે એ વિશે આપણા ખેડૂત મિત્રોને જાણવામાં ખરેખર વધારે રસ હશે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે એ કિસાન છે એ ખૂબ ફોકસ પેલામાં છે અને તમામ ઘણી બધી યોજનાઓ એના માટે કરેલી છે તો આપણે અગત્યની યોજનાઓની વાત કરીએ તો એક વ્યક્તિગત યોજનાઓમાં એક તો ખેડૂતને સીધી ડાયરેક્ટ બેનિફિટ આપી શકાય એવી એક પીએમ કિસાન યોજના છે એને એ ખૂબ જ પોપ્યુલર યોજના છે એની અંદર આપણે કિસાનને ત્રણ હપ્તાની અંદર છ હજાર રૂપિયા સુધીનું જે છે સહાય આપીએ છીએ અને એ સીધું જ કોઈ પણ પ્રકારના પહેલાં સિવાય એના ડીબીટીના માધ્યમથી ખેડૂતના ખાતાની અંદર એ રકમ જમા થાય છે અને એ વિવિધ ઇનપુટ્સ ખરીદવા માટે અને એ બધા બાબતે ખેડૂત એનો ઉપયોગ કરે છે અત્યાર સુધીમાં આપણે ગુજરાતની વાત કરીએ તો લગભગ બાસઠ લાખ ખેડૂતોને આપણે આ યોજના અંતર્ગત આવરી લીધેલા છે અને રેગ્યુલર આપણે એને આ યોજના શરૂ થઈ ત્યાંથી લગભગ ચૌદ હપ્તા જેવા જે છે એ ખેડૂતને આપણે આપેલા છે એ જ રીતે ખેડૂતને કોઈ રિસ્ક બાબતે મેનેજમેન્ટના પણ ઘણી સારી યોજનાઓ છે દાખલા તરીકે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના ખેડૂતનું જ્યારે કોઈ પણ એક્સિડેન્ટલી કોઈ પણ પ્રકારની આપત્તિ આવી જાય ખેડૂતને કોઈ મૃત્યુ થાય અથવા કોઈ અંગ અથવા એને કોઈ ઇન્જરી થાય તો એ વખતે બે લાખ રૂપિયા સુધીની પણ સહાયની યોજનામાં આપણે ખેડૂતને આપીએ છીએ એ સિવાય ઇનપુટ્સ માટે પણ આપણે ઘણી બધી યોજનાઓ છે ઇનપુટ્સની અંદર જે છે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશિન છે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન પલ્સીસ વીટ ઘઉં છે પછી કઠોળ છે એ બધી યોજનાઓની અંતર્ગત પછી એન એનમોપ યોજના છે ઓઇલ સીડ અને ઓઇલ પમ્પ એ યોજનાઓ અંતર્ગત પણ આપણે વિરામ બાદ રાષ્ટ્રીય ખેડૂત દિવસના આજના વિશેષ કાર્યક્રમ માં આપનું પુનઃ સ્વાગત છે અત્યારે આપણી સાથે તાલાલા ગીર એક દર્શક મિત્ર રાજેશભાઈ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે

બરાબર ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ ઘઉંના પાકમાં તો પાયાની અંદર આપણે યુરિયા અને ડીએપી આપીએ છીએ અને ત્યારબાદ સ્પ્લિટ ડોઝિસની અંદર યુરિયા ખાતર આપીએ છીએ એનો જે ફર્ટિલાઇઝર ડોઝ છે એ એકસો વીસ સાહીઠ કિલોગ્રામનો છે અને અત્યારે પંચોતેર એટલે એને ક્રિટિકલ સ્ટેજીસ છે જે ઘઉંની અંદર એ ક્રિટિકલ સ્ટેજીસની અંદર આપણે ખાતર જનરલી આપવાનું હોય છે એટલે મોસ્ટલી અત્યારે આપણે યુરિયા ખાતરની જ જરૂરિયાત હોય છે ઘઉંના પાકની અંદર ડીએપીનો ડોઝ છે આપણે પાયામાં આપીએ છીએ એટલે સ્પ્લિટ એપ્લિકેશનમાં પંદર વીસ દિવસે આપણે યુરિયા જે છે એ આપવાનું રહેશે બીજું રાજેશભાઈને ખાસ જણાવું કે તમે જે પાયાના અંદર તો ડીએપી ખાતર કે કોઈ પણ ફોસ્ફરસયુક્ત ખાતર આપ્યું હશે અને સાબે વાત કરી એમ યુરિયા ખાતર કે નાઇટ્રોજનવાળું ખાતર તમે જુદા જુદા તબક્કાવાર આપો પરંતુ તમારો ઘઉંની અંદર ફ્લાવરિંગ સ્ટેજ આવે ફૂલ અવસ્થા ત્યારે એક એકરે પાંચ કિલોગ્રામ તમે જો પોટાશ આપશો તો પોટાશને કારણે ઘઉંની ક્વોલિટી અને ચમકની અંદર ખૂબ સારો સુધારો થશે અને એને કારણે તમારા ઉત્પાદનની અંદર પણ ફાયદો થશે એટલે એક એકરે માત્ર પાંચથી સાત કિલો પોટાશ છે એ પાણી સાથે મેથી છંટકાવ પણ કરી શકો અથવા તમે જમીનમાં પણ આપી શકો જી સર ખૂબ જ સરસ માહિતી આપી અત્યારે રાજકોટથી ઓમકાર ગીરી ગૌસ્વામી આપણી સાથે ઓનલાઈન પર જોડાયા છે જય શ્રી મેમ જય શ્રી કૃષ્ણ આપનો પ્રશ્ન જણાવો

ટેમ્પરેચર પણ ખૂબ સેન્સિટિવ જીરુનો પાક છે એ આ ક્લાઇમેટની સાથે ખૂબ સેન્સિટિવ પાક છે એટલે ટેમ્પરેચર ઉપર જાય નીચે જાય તો એ વખતે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ જે ફૂગ નાશક દવાઓ છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણે જે છે સુકારો જે છે એને કંટ્રોલમાં લઈ શકીએ છીએ જી કિસ્તરીય સાહેબ હવે અગાઉ સાહેબે જણાવ્યું કે ખેડૂતોને મદદ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કઈ કઈ યોજનાઓ અમલમાં છે હવે આપણે વાત કરીએ કે ખેત ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવી એ પણ ખૂબ જ પાયાનો પ્રશ્ન છે અને એના આધાર પર જ વ્યવસાય ટકતો હોય છે તો એના માટે રાજ્ય સરકારના કયા વિભાગો છે એ કાર્યરત છે ચોક્કસ સાહેબે વાત કરી કે આપણે રાજ્યના અને રાષ્ટ્રના પાસઠ સાહીઠ પાસઠ ટકા વસ્તી છે ખેતી ઉપર આધારિત છે બીજું કે જુદી જુદી યોજનાઓ છે જેના અમલીકરણ વિભાગે કામગીરી પ્રમાણે અલગ અલગ વિભાગ કામ કરે છે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ મારફત જુદા જુદા વિભાગો છે એ ખેડૂતલક્ષી કામગીરી કરે છે એમાં મેં એક મુખ્ય વાત કરીએ તો આપણે ખેતીવાડી વિભાગ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી ખેડૂતો સુધીની ટેકનોલોજી એમની પાસે લઈ જવાનું કામ કરે છે બાગાજ વિભાગ છે તો બાગાજ વિભાગ છે જે બાગાયતી પાકો છે એને અને વધારે આવક આપતા પાક છે એની ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરે છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે તો ખેડૂતોનું ઉત્પાદન થાય એના પ્રોસેસિંગ અને ખેત આધારિત ઉદ્યોગો રાજ્યની અંદર વિકાસ કરવાનું કામ કરે છે ખેડૂતોને સારું બિયારણ મળી રહે વધુ ઉત્પાદન આપતી જાતો મળી રહે એના માટે બિયારણના ઉત્પાદન અને વેચાણનું કામ કરતું વિભાગ છે ગુજરાત રાજ્ય બીજ નિગમ એ બિયારણને સર્ટિફાઈડ કરવાનું પ્રમાણિત કરવાનું કામ કરે છે ગુજરાત રાજ્ય સીટ સર્ટિફિકેશન એજન્સી

ખેતીને લગતી જુદા જુદા કૃષિને વધારે ઉત્પાદન આપતી કરવા માટેના જુદા જુદા સંશોધનો થાય એ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવા માટે વૈજ્ઞાનિકો અધિકારીઓ અને વિસ્તરણ કાર્યકર્તાઓ તૈયાર થાય અને ખેતી સુધી સંશોધનો પહોંચે એના માટે ચાર યુનિવર્સિટીઓ ગુજરાત રાજ્યના ઝોનમાં જ પોતપોત અલગ અલગ વાતાવરણ પ્રમાણે આપણે આવેલી છે એને એ ચારે યુનિવર્સિટી શિક્ષણ સંશોધન અને વિસ્તરણનું કામ કરે છે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે જયારે વાત કરીએ છીએ ત્યારે પ્રાકૃતિક કૃષિ ખેડૂતોને એને સંશોધન શિક્ષણ અને માહિતીને માર્ગદર્શન મળે એના માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઓર્ગેનિક ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે આ ઉપરાંત ખેડૂતો સુધી ટેકનોલોજી અને વિજ્ઞાન મિત્ર છે હેલો આપણે આ એરિયા ડીએપીની શોર્ટેજ થઈ ગઈ એના માટે ખેડૂત કેવું કરશે અ મિત્રો એકચ્યુલી અત્યારેની પરિસ્થિતિની વાત કરીએ તો એક તો આ શોર્ટેજ જે છે ખરેખર શોર્ટેજ નથી કારણ કે તમામ જગ્યાએ આપણે સમય સમયાંતરે ખાતરનું આયોજન શરૂઆતથી કરવામાં આવેલું છે આપણી ટોટલ જરૂરિયાત છે એના કરતાં પણ અત્યાર સુધીમાં આપણે વધારે જથ્થામાં યુરિયા અને યુરિયા મોસ્ટલી અત્યારે યુરિયાની જરૂરિયાત છે તો એ યુરિયા ખાતર જે છે એ સપ્લાય કરેલો છે અને એનું આયોજન પણ ખૂબ સારી રીતે કરવામાં આવેલું છે ગુજરાત રાજ્ય માટે એક ખાસ અગત્યની બાબત એ છે કે આપણી પાસે બંદરો છે અને આપણે ત્યાં જ ખાતર બનાવતી કંપનીઓ છે એટલે આપણે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી ખેડૂતોને આ ખે જે કિસાન દિવસે મારે એક ખાસ સંદેશ આપવાનો છે કે ખાતરની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અને બિલકુલ આપણે પેનિક બાઈંગ એટલે કે ગભર આપણે ચિંતાની અંદર ખરીદી લઈએ એક આપણે જરૂરિયાત હોય બે થેલી અને આપણે દસ થેલી ખરીદી અને મૂકી રાખીએ તો આ પરિસ્થિતિ થોડી પહેલી થશે ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અને આપણે બિલકુલ જરૂરિયાત હોય એટલું જ ખાતર ખરીદવું અને ખોટો સંગ્રહ ન કરીએ અને અમે બિલકુલ આયોજન આપના માટે કરેલું છે આપણે એવરી ડે ખાતર મળતું રહેશે જીસ્તરીયા સાહેબ આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે તો આત્મા પ્રોજેક્ટ છે એ ખેડૂતો માટે કઈ રીતે કામ કરે છે ખૂબ સરસ પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ એટલે શો ટૂંકું નામ છે આખું નામ છે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી જી જે ટેકનોલોજી છે એ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરે છે આત્મા પ્રોજેક્ટ છે જિલ્લા કક્ષાએ એક રજીસ્ટર થયેલી સંસ્થા છે જિલ્લા કક્ષાએ આત્મા ગવર્નિંગ બોર્ડ હોય છે અને જિલ્લા વિકાસ અધિકારી એના ચેરમેન હોય છે હવે જિલ્લાના જે ખેડૂતો છે એની જરૂરિયાત પ્રમાણે એને માહિતી માર્ગદર્શન તાલીમ મળે એના માટે આત્મા પ્રોજેક્ટ કામ કરે છે એમની જરૂરિયાત મુજબ દરેક ગામની અંદર બારથી પંદર ખેડૂતોનું એક ગ્રુપ બનાવવામાં આવે અને એ ખેડૂતોની શું જરૂરિયાત છે ખેડૂતોની માગણી મુજબ એને એ પ્રમાણેને તાલીમ આપવામાં આવે જરૂરિયાત પ્રમાણે જિલ્લાની અંદર જિલ્લાની બહાર કે રાજ્યની બહાર પણ એને તાલીમમાં લઈ જવામાં આવે કોઈ નવી ટેકનોલોજીને જાણવાની ઈચ્છા હોય ખેડૂતોને તો એના માટેનું પ્રવાસનું આયોજન કરવામાં આવે પ્રેરણા પ્રવાસ જેને કહેવામાં આવે છે જિલ્લાની અંદર જિલ્લા બહાર કે રાજ્ય બહારની પણ અંદર કરવામાં આવે છે ખેડૂતોને માર્ગદર્શન મળે એના માટે જુદી જુદી ટેકનોલોજીના નિદર્શન ખેડૂતના ખેતર ઉપર ગોઠવવામાં આવે અને એક ફાર્મ ફિલ્ડ સ્કૂલનો કમ્પોનન્ટ કે દસથી પંદર ખેડૂતોનું જે ગ્રુપ હોય એના ખેતર ઉપર દર અઠવાડિયે જે પાક વાયો હોય એનું સતત એને માર્ગદર્શન મળે મતલબ દર અઠવાડિયે આત્મા પ્રોજેક્ટના અધિકારી દ્વારા ત્યાંની મુલાકાત લઈ અને ખેડૂતોને દર અઠવાડિયે અલગ અલગ વિષય ઉપર અને હવે પછીની જે એને ખેતીની જરૂરિયાત એના ઉપર માર્ગદર્શન આપવામાં આપવામાંને ફાર્મ ફિલ્ડ સ્કૂલ કરવામાં આવે છે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ મોટા કૃષિ મેળા એક્ઝિબિશન પ્રદર્શન સેમિનારનું આયોજન કરીને ખેડૂતોનું માર્ગદર્શન આપવામાં આવે આ રીતે આત્મા પ્રોજેક્ટ છે એ કામ કરે છે અને રાજ્યના જે ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો હોય સારી ખેતી કરતા હોય અને બીજાને ઉદાહરણ હોય એવા ખેડૂતોને રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએના એવોર્ડ જેને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ કહેવામાં આવે છે એને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવે છે. જેટલે આત્મા પ્રોજેક્ટ છે ખેડૂતો માટે ખૂબ જ સરસ કામગીરી કરે છે ખેડૂતોના વિકાસ અને અને પ્રોત્સાહન આપવા માટે. દર્શક મિત્રો આજના ફોન ઇન લાઇવ માં આપ જોઈ રહ્યા છો રાષ્ટ્રીય ખેડૂત દિવસનો ખાસ કાર્યક્રમ. સમય થયો છે વિરામનો મળીને નકડા વિરામ બાદ સ્વાગત છે રાષ્ટ્રીય ખેડૂત દિવસના આજના વિશેષ કાર્યક્રમમાં શ્રી જે બી સર અને શ્રી પીબી આપણને ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારી ઉપાધ્યાય સર સાહેબે જણાવ્યું કે ખેત ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવા માટે આપણી રાજ્ય સરકારના કયા કયા વિભાગો કાર્યરત છે તો મારે આપને પ્રશ્ન પૂછવો છે કે આ બધા વિભાગોમાંથી ખેતીવાડી વિભાગ જે છે એ ખેડૂતો માટે કયા પ્રકારની કામગીરી કરી રહ્યો છે ખેતીવાડી ખાતું જે છે એ કિસાનો માટે પ્રતિબદ્ધ છે અને એની ખૂબ સારી યોજનાઓ જે છે એનો લાભ કિસાનો લઈ રહ્યા છે તો મુખ્ય યોજનાઓની વાત કરીએ તો આપણે જે છે મેં અગાઉ જે યોજનાઓ કીધી એ યોજનાઓનો લાભ તો સીધા લઈ જ રહ્યા છે અને એના માટે એક ખાતા તરફથી પોર્ટલ પણ બનાવવામાં આવી છે સિંગલ વિન્ડો આઈ ખેડૂત પોર્ટલ આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમામ યોજનાઓ છે અને તમામ યોજનાઓનો વર્ષોથી લાભ ખેડૂતો લઈ રહ્યા છે એ સિવાય પણ આપણે એક રિસ્ક મેનેજમેન્ટ માટે પણ સરકાર ખૂબ જ ચિંતાતુર છે અને એની અંદર જે વ્યક્તિગત જે ખેડૂતો માટે ખેડૂત અકસ્માત વીમા યોજનાની વાત કરી એ પણ છે પછી કોઈ રિસ્ક મેનેજ આવી જાય ખેતીના વ્યવસાયની અંદર તો આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમ એમ કે એ યોજના પણ અમલમાં છે એ સિવાય ની વાત કરીએ તો ગુણવત્તા નિયંત્રણ તંત્ર છે એ પણ આપણું સજાગ છે કે ખેડૂતને ક્વોલિટીવાળા ઇનપુટ્સ ખાતર દવા બિયારણ મળી રહે એ માટે આપણું તંત્ર જ સજગ છે અને એ આપણે છે તાલુકા લેવલે આપણા એગ્રિકલ્ચર ઇન્સ્પેક્ટર જિલ્લા લેવલે નાયબ ખેતી નિયામક અને આપણા જે હેડ ઓફિસની અંદર કૃષિ નિયામક શ્રી એ સતત આ ખેડૂતોની ઇનપુટ્સ યોગ્ય મળે એની ચિંતા કરતા રહીએ છીએ એના સેમ્પલો લેવાય છે એ સિવાય પણ એક પ્લાનિંગ આયોજન માટે

અમરાભાઈ જીરું આમ તો ખાસ કરીને જીરુ પાક છે ઓછા ખાતર અને ઓછા પાણીનો પાક છે અને એને જરૂરી તત્વો છે જમીનમાંથી મોટા ભાગે મળી રહેતા આપણે એમ કહેવાય છે કે તમે જે ઘઉંમાં નાખો અને ઘઉંને પીવડાવો એનું ચોથા ભાગનું કે પાંચમા ભાગનું જીરા નાખવાનું આમ છતાં પણ આપણા જીરાનો વૃદ્ધિ અને વિકાસ ઓછો જણાતો હોય અથવા નબળું લાગતું હોય તો તમે શરૂઆતનું સ્ટેજ હોય તો ઓગણીસ 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 ખાતર વોટર સોલ્યુબલ પાણી સાથે આપી શકો અને પછીના સ્ટેજે છે તમે જીરો બાઉન્ડ ચોત્રીસની વાત કરો તો તમે માત્ર એક વખત આપી શકો એના ઉપરાંત એ ઉપરાંત સૂક્ષ્મ તત્વો છે જેની અંદર પાંચ તત્વો હોય ફેરસ હોય મેગેનીઝ હોય ઝીંક હોય બોર બોરોન હોય અને મોલીબ્લેડમ અને જશત આ પાંચ તત્વોવાળું જે માઇક્રોન્યૂટ્રન્ટ આવે છે મિશ્ર માઇક્રોન્યુટ્રન્ટ છે એ એક પંપની અંદર પચાસ ગ્રામ નાખી અને તમે જીરાના પાકની અંદર છંટકાવ કરી શકશો તો એનો વૃદ્ધિ અને વિકાસ તમને સારો જોવા મળશે જી ઉપાધ્યાય સાહેબ ખેડૂતો માટે અગત્યના ઇનપુટ છે જંતુનાશક દવા છે બિયારણ છે રાસાયણિક ખાતર છે એની ગુણવત્તાની વાત કરીએ તો આના માટે કૃષિ વિભાગ છે એ જી જી શું કામગીરી કરે છે એ ચર્ચા પછીથી કરીશું અત્યારે હિમાંશુભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે એમને તેમને સાંભળી લઈએ હેલો હા હિમાંશુભાઈ બોલું છું જી હિમાંશુભાઈ નમસ્કાર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માં લાભ નથી મળતો મારો હા તો એ આપના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી છે એ કચેરી નો આપ સંપર્ક કરશો તો એ તમને છે ઓનલાઈન ફોર્મ ભરાવી દેશે અને એક અગત્યની બાબત છે ઈ કેવાય સી અત્યારે જે નવી આ જે યોજના છે એમાં તમામ ખેડૂત મિત્રોને એક ખાસ મારો સંદેશ છે કે હવેથી ઈ કેવાયસી સી કમ્પલસરી છે અને એના માટે આપણે તમામ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીના કક્ષાએ ઇવન કેમ્પ પણ કરવામાં આવે છે જે ખેડૂત મિત્રોને ઈ કેવાયસી બાકી હોય તો એ તાત્કાલિક ત્યાં આપના આધાર કાર્ડ અથવા આઈડેન્ટિટી કાર્ડ જે જે છે જે નિયત કરેલા જે આઈડેન્ટિટી છે એ લઈ અને ઈ કેવાયસી તાત્કાલિક કરાવી લેશો તો જે ખેડૂતોને કદાચ લાભ નહી મળ્યો હોય તો એ પણ તમને લાભ લાભ ચાલુ જશે લગભગ આપણે લાખ તો આપ્યો જ છે પણ હવે કેન્દ્ર સરકારે ઈ કેવાયસી પણ કમ્પલસરી કર્યું છે તો ઈ કેવાયસી ની બાકી પ્રક્રિયા હોય તો આપ તાત્કાલિક જિલ્લા ખેતીવાડી શ્રી ની કચેરીનો સંપર્ક કરી અને ઈ કેવાય સી કરાવી લેજો જી અત્યારે આપણને ફોન કરેલો છે હેલો હેલો બેન નમસ્કાર

પણ એ એને લભ્ય બનાવવા માટે અને અમુક દાખલા જિંક છે કે સલ્ફર છે એવી એવા જે માઇક્રોન્યુટ્રીઅન્ટ છે એની ડેફિશિયન્સી ઘણીવાર રહેતી હોય છે અને એની ઉણપના કારણે આ પ્રકારના જે છે સફેદ થવું કે એ બધા રહેતા હોય છે તો જે ડોઝ ખિસ્તરીયા સાહેબે આપણને જણાવ્યો ઘઉં એ ડોઝ પ્રમાણે ઘઉંની અંદર તમે માઇક્રોન્યુટ્રીઅન્ટ્સ જે છે આપો તો ચોક્કસપણે એનો ફાયદો તમને મળશે અને ખાસ રતનબેનને જણાવવાનું કે આપની જમીન હોય એનું એક વખત જમીનનું પુરકરણ કરાવે આપણી લેબોરેટરીની અંદર દરેક જિલ્લાની અંદર જમીન ચકાસણી પ્રયોગશાળા કરેલી હોય અને એ પ્રયોગશાળાની અંદર તમને કોઈ જમીનની અંદર કોઈ તત્વ ઘટતા હોય તો એ તત્વોની જે ભલામણ કરવામાં આવે એ જ તત્વ એની અંદર નાખવામાં આવે તો આપણો ખોટો ખર્ચ પણ બચી જાય અને આપણા જે ઘઉંની અંદર જે પ્રશ્ન છે એનું પણ સારી રીતે નિરાકરણ આવે અત્યારે સાથે એક દર્શક મિત્ર મહેશભાઈ પર જોડાયા છે હેલો હા જી મહેશભાઈ ખાચર હાજી મહેશભાઈ ખાચર આપનું સ્વાગત છે હા હવે મેડમ મારે એ જાણવાનું દ્વારા કે મારે છે ને હા હા મહેશભાઈ આપણે ટીવી નો અવાજ બંધ કરીને ફોન લાઈન પર છે બરાબર અને બીજી જગ્યાએ પાછી મે લીધેલી છે અચ્છા તો હા જે હતી ત્યાં મને પીએમ સન્માન નિધિ યોજના નો લાભ મળતો તો લીધી ત્યાં મળતો નથી તો એના માટે શું કાર્યવાહી કરવી પડે એટલે આપ આપને છે ને પુનઃ પુનઃલી બધા તમારી નવી જમીનના દસ્તાવેજો સાથે પુનઃ અરજી કરવાની થાય કારણ કે તમે એક વાર ખેડૂત હતા વચ્ચે પછી ખેતી તમે વેચી દીધી એટલે ખેડૂતમાંથી તમે પેલા જૂની જમીનના પેલામાંથી નીકળી ગયા હવે ફરી ખરી ખરીદી છે તો નવા દસ્તાવેજો નવી જમીનના જે છે એની સાથે અમારી જિલ્લા ખેતીવાડી અધિકારી એની કચેરીનો સંપર્ક કરશો તો ત્યાંથી અથવા તો આપણા ઈ થી પણ હવે કદાચ તૈયારીમાં છે ત્યાંથી પણ તમે એ તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને યોજનાનો લાભ મેળવી શકશો જે અત્યારે અર્જુનભાઈ ડબરિયા રાજુલાથી આપણી સાથે ઓનલાઈન પર જોડાયા છે હા અમારે આ સયા અમે વાવ્યા છે પ્રાકૃતિક અચ્છા આપ ઓર્ગેનિક ખેતી ની અંદર શું અંદર નાખો છો કઈ રીતે કરો છો અમે દેશી ખાતર નાખીએ બરાબર સાણિયું ખાતર દેશી અને જીવામૃત છે ઓકે જીવામૃત જો આપ છટકાવ કરતા હશો અને જીવરા આપને વિનંતી કે આપના ચણાના પાકની અંદર દર પંદર દિવસે જ્યારે પણ આપણે પાણી પીવડાવો ત્યારે એની સાથે જીવામૃત પીવડાવો અને દર પંદર દિવસે વખત જીવામૃતના ઉપરથી છંટકાવ કરો બીજું ખાસ આપને એ વિનંતી કે જ્યારે આપણે ચણાનું વાવેતર કરો ત્યારે એ ચણાને બીજા મૃતને ટ્રીટમેન્ટ આપો જે બીજા મૃત આપણે બનાવવાની પદ્ધતિ આપણી પ્રાકૃતિક ખેતીની અંદર આપવામાં આવેલી છે કે આપણે વીસ લીટર ગૌમૂત્રની અંદર બે કિલોગ્રામ ગોબર અને એની અંદર જૂનો નાખીને જે બીજા મૃત આવે છે એની જે સારવાર આપશો તો જે આ પાછળ જે પ્રશ્ન આવે છે એમાં મોસ્ટલી ચણાની અંદર કોઈ માઇક્રોન્યુટ્રન્સની અછતને કારણે તમારા આ લાલ થતા જણાય છે તો એ એ પ્રશ્ન ભવિષ્યમાં નહીં રહે બરાબર છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજનો વિશેષ કાર્યક્રમ રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તનો અત્યારે સમય થયો છે વિરામનો વિરામ બાદ દર્શક મિત્રો વિરામ બાદ ફરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી જે ઉપાધ્યાય સર અને શ્રી પીબી કિસ્તરીયા સાહેબ

અમુક કંપનીઓ કદાચ તમને એ રીતે કહેતી હશે કે આ બંને મિક્સ કરીને પણ બને ત્યાં સુધી બંનેને અલગ રાખી અને છાંટીએ તો એનું પરિણામ સારું મળશે અને મિત્રો ખાસ નેનો યુરિયાની વાત નીકળી છે તો આપણે એક આ કિસાન દિવસે એક સંદેશ આપું છું કે નેનો યુરિયા અને આપણું જે ટ્રેડિશનલ યુરિયા જે વાપરી છે એ બંનેનું ઇક્વલ રિઝલ્ટ છે અને એ તમે જે છે નેનો પણ એટલું જ વાપરો જેવું આપણે ટ્રેડિશનલ યુરિયા વાપરીએ છીએ અને એના માટે આપણે સરકારશ્રી તરફથી ડ્રોનથી થી છંટકાવની પણ એક સરસ યોજના બનાવેલી છે અને હેક્ટર એ કરે પાંચસો રૂપિયા સુધીની સહાય પણ એની અંદર આપીએ છીએ તો આનો ખાસ ઉપયોગ કરો અને જે છે નેનો યુરિયા પણ એટલું જ ઇફેક્ટિવ છે એ પાકની અંદર એનું પણ એટલી જ અસર છે જેવું આપણે ટ્રેડિશનલ યુરિયા વાપરીએ છીએ જી અત્યારે ઉનાથી ભીમાભાઈ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ભીમાભાઈ નમસ્કાર નમસ્કાર આપનો પ્રશ્ન જણાવો હા મારે એક છે મરચીમાં કોકડ ને જતો ને આમ કોકડ ડાળા હુકાય આપણે કોકડવા આવે છે આપ વિનંતી કે મરચીમાં કોકડવાટ છે એ બે રીતે થ્રિપ્સ નો પણ ઉપદ્રવ હોય જો તમારે પાંદડા મરચીના નીચે ઉપરની તરફ કોકડાતા હોય તો એની અંદર માઇટ હશે માઇટનો પ્રશ્ન હશે અને જો નીચેની તરફ કોકળાતા હશે વરતા હશે તો એની અંદર થ્રીપ્સ હશે બંને ચુસિયા પ્રકારની જીવાત છે પહેલી વસ્તુ કે મરચીની અંદર આપણે એક પાણીનો નિયંત્રિત ઉપયોગ કરો જરૂરિયાત મુજબનું પાણી આપો વધારે પાણીને આપો નંબર બે આપને કહેવાય કે યુરિયાને પણ નિયંત્રિત કરો જે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે એ જેટલા ઓછા આપશો એટલી ચુસિયા જીવાત અને કોકળવાટ એની અંદર ઓછો આવશે ત્રીજી બાબત આપને કહેવાય કે જ્યારે આ કોકળવાટને શરૂઆત થાય ત્યારે તમે કોઈપણ શોષક પ્રકારની જંતુનાશક દવાઓ છે એમિડાકલોક્લોપ્રીડ છે કે થાયોમિથોકજામ છે આવી કોઈ પણ એક દવાનો છંટકાવ કરો મર્યાદાની અંદર છંટકાવ કરો પણ એની સાથે સાથે તમે ખાતર અને પાણીના મેનેજમેન્ટ ઉપર ખાસ ધ્યાન આપશો તો તમારે મરચીની અંદર કોકડવાટનો પ્રશ્ન આપમેળેહલ થઈ જશે

જો સારા ઇનપુટ્સ હશે તો આપણે આપણી પ્રોડક્ટિવિટી અને પ્રોડક્શન આ ઇમ્પ્રૂવ કરી શકીશું તો આ જે છે એક તો ખેડૂત મિત્રો જ્યારે ખરીદી કરે ઇનપુટ્સની ત્યારે ખૂબ કાળજી લેવાની જરૂરિયાત છે એક તો એક લાઇસન્સ જે હોય એ લાઇસન્સ ધારક મિત્રો પાસેથી જ આપણે આ ઇનપુટ્સની ખરીદી કરીએ જ્યારે ખરીદી કરતા હોય ત્યારે આપણે બિલ લેવાનો ચોક્કસ આગ્રહ કરીએ કે ભાઈ મને બિલ સાથે જ તું ઇનપુટ્સ આપ એનું કારણ કે જ્યારે ઇનપુટ્સની ક્વોલિટીનો જ્યારે કોઈ ઇશ્યુ આવશે ત્યારે આપણી પાસે પાકું બિલ હશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી આપણે કરવાની થાય તો પણ આપણે ચોક્કસપણે કરી લઈશું બીજું આપણે જે રજીસ્ટર્ડ કંપનીઝ હોય એ રજિસ્ટર્ડ કંપનીનું જ ઇનપુટ્સ લેવાનો આગ્રહ રાખીએ ખાતર છે દવા છે બિયારણ ખાતરની અંદર આપ ઘણી વખત છેતરાઈ જાઓ કે ઉપર લખ્યું હોય ગમે તે વસ્તુ ડીએપી ને એવા બધા બાયો ડીએપી અથવા બાયો એનપીકે અથવા એ પ્રકારના એવા બળતા નામો સાથે અત્યારે માર્કેટની અંદર એટલી બધી વસ્તુઓ વેચાય છે કે ખેડૂત આપણો છેતરાય છે તો ખેડૂતો એ ખાસ ધ્યાનમાં રાખ રાખવાની જરૂર છે કે રજિસ્ટર્ડ પ્રોડક્ટ હોય અને જે આપણી સરકાર માન્ય પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ

અને ગુજરાત રાજ્યના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન દ્વારા આ યોજના નું સંચાલન કરવામાં આવે છે એટલે આપણા વાત કરી આઈ ખેડૂત પોર્ટલ કોઈ પણ વિભાગની કોઈ પણ ખેતી વિષય યોજના હોય એનો લાભ લેવા માટે તમારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે અને એ અરજીમાં તમારે ક ક્રમાનુસાર તમારો વારો આવશે એટલે કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી તરફથી તમારી જમીનનું સર્વે કરી અને ફરતી કેટલી બોર્ડર થાય છે એ પ્રમાણે સર્વે કરી અને તમારી જે અરજી છે એ માન્ય કરવામાં આવતી હોય છે એના મીટર દીઠ સહાયનો લાભ હોય છે તમે કોઈ કંપની પાસે પણ કરી શકો અને તમારી જાતે પણ એના બિલ આપી અને સહાય યોજનાનો તમે લાભ

પાંચ નંબર ચણા નું વાવેતર કરેલું છે બરાબર એમાં પીએચઆઈપી પછી નો રોગ આવ્યો હશે એટલે પીડીયા નું તો એના નિયંત્રણ માટે શું કરવું એ જે પલ્સિસ ક્રોપની અંદર જે પીળીઓ કે એ પ્રકારના રોગ જે જોવા મળે છે મોટાભાગે ખાતર જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે જે માઇક્રોન્યુટ્રિયન્ટ કીધું ખેસરી હશે એની ખામી હોય છે કઠોળની અંદર સલ્ફરની પણ ઘણીવાર ખામી હોય છે ઝીંકની પણ ખામી હોય છે તો આપણે ગુજરાત પાંચ નંબરનો એક ગ્રેડ છે મિક્સ સોઇલ નો ગ્રેડ કહેવાય છે નોર્મલ ગ્રેડ કહેવાય છે તો એ જે છે એ લગભગ પચીસ કિલોગ્રામ પર હેક્ટરે એની અંદર આપણે પેલું આપવાનું હોય છે તો એ ગ્રેડનો ઉપયોગ કરશો તો ચોક્કસપણે એની અંદર જે પીળી પીળું જે પીળાશ છે એમાંથી લીલાશ પડતા જે છે પાકની અંદર કન્વર્ટ થશે બીજું ખાસ આપને વિનંતી સાહેબે જે ભલામણ કરી છે એનાથી તો આપ આપના જે પીળિયાનું નિયંત્રણ થઈ શકશે પણ જો આપ ઘરે ગાય રાખતા હોય તો ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવીને દર પંદર દિવસે ચણાને પીવડાવવાનું કામ કરો રાખશો

કદાચ વાસણભાઈ અને બીજા ખેડૂતોને પણ માર્ગદર્શન આપ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એવી યોજના છે કે જેની અંદર અઢાર વર્ષથી ઉપરની ઉંમરના એક જ ઘરના જેટલા વ્યક્તિ હોય ભલે એક જ ખાતું હોય એના એનું નામ હોવું જોઈએ અંદર એ સાત બાર આઠ ની અંદર તો એ દરેકને અલગ કુટુંબ ગણવામાં આવે છે પણ પતિ પત્ની ઉમરના બાળકો હોય દીકરો હોય દીકરી હોય એને દરેકને અલગ કુટુંબ કરવામાં આવે ને દરેકને અલગ અલગ યોજનાનો લાભ મળે છે હા એનું સાત બાર આઠ માં જમીનમાં ભલે એક જ ખાતાની અંદર નામ હોય કે અલગ ખાતાની અંદર હોય પણ એનું નામ હોય જમીનની અંદર તો દરેકને લાભ મળવા પાત્ર થાય છે પતિ પત્નીને એક લાભ મળે કારણ કે

કોઈ પણ યોજના નો લાભ લેવો હોય તો આપણે આ ખેડૂત પોર્ટલ જે છે એ સરકાર શ્રી અમલમાં મૂકેલું છે જ્યારે પોર્ટલ જનરલી શરૂઆત થાય આપણા વર્ષની ત્યારે પોર્ટલ ખુલતું હોય છે અને એની અંદર તમામ ખેડૂતો અરજી કરવાની હોય છે અને એ અરજીના આધારે તમને આ તમામ યોજનાઓનો આપણે લાભ મળવા પાત્ર થાય છે બરાબર છે ખિસ્તરિયા સાહેબ આપણે ખેડૂત દિવસની વાત છે આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ આપણે સૌ મનાવી રહ્યા છીએ અને પ્રાકૃતિક કૃષિને અત્યારે ખૂબ જ મહત્વ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તો રાજ્યની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકારના કયા કયા પ્રયાસો અને યોજનાઓ હાલમાં અમલમાં છે અત્યારે ગુજરાત રાજ્યની અંદર પ્રાકૃતિક ને વ્યાપ વધારવા માટે આચાર્ય દેવવ્રત જે આપણા ગુજરાત રાજ્યના મહામહિમ શ્રીના પ્રેરણા અને માર્ગદર્શનની છે અત્યારે પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ ચાલી રહી છે અત્યારે રાજ્યના લગભગ સાડા સાત લાખ કરતાં વધારે ખેડૂતોને આપણે પ્રાકૃતિક કૃષિની કરવાની તાલીમ આપેલી છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક રીતે કઈ રીતે તાલીમ કરી શકાય અને એ પૈકી અત્યારે લગભગ અઢી લાખ જેટલા ખેડૂતો છે એ સાડા ત્રણ લાખ એકરની અંદર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી શકે એના અને પ્રાકૃતિક ખેતી માટે ગાય એ અગત્યની બાબત છે એનો પાયો છે એટલે ગાય માટેની એક યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે કે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા માગતા હોય અને એમણે ગાય રાખવી હોય તો ગાયના નિભાવ ખર્ચ બધો છે એ સરકાર ભોગવે છે વાર્ષિક દસ હજાર રૂપિયા એક માસ એ માસિક નવસો રૂપિયા લે વાર્ષિક દસ હજાર અને આઠસો રૂપિયા સરકાર એને ગાયના નિભાવ ખર્ચ માટે સહાય ચૂકવે છે એટલે કોઈ ખેડૂત એમ કે અમને ગાય રાખવી પોષાતી નથી અથવા તો એ પ્રશ્ન આમાં રહેતો નથી ગુજરાત રાજ્ય એવું રાજ્ય છે પહેલું રાજ્ય છે કે જે ગાય ખેડૂત રાખે છે એનો ખર્ચ સરકાર ભોગવે છે અત્યારે બે લાખ જેટલા ખેડૂતોને આ સહાયનો લાભ મળે છે અને એના માટે ગુજરાત રાજ્યમાં બસો કરોડ રૂપિયાની ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત ડાંગ જિલ્લો છે એ પ્રાકૃતિક સંપદાથી ભરપૂર છે ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવેલો છે અને ડાંગ જિલ્લાના જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એને પ્રોત્સાહન માટે એક હેક્ટરે વર્ષે દસ હજાર રૂપિયા એટલે અને બે હેક્ટરની મર્યાદા એટલે વાર્ષિક રૂપિયા વીસ હજાર સુધી સહાય આપવાની જોગવાઈ એને કરવામાં આવેલી છે અને લગભગ પંદર હજાર ખેડૂતો ડાંગ જિલ્લાના આ યોજનાનો લાભ લે છે જી સર એક દર્શક મિત્ર આપણી સાથે ફોન પર જોડાયા છે ભાનુભાઈ દસક્રોઈથી હેલો

પણ ખાસ કીધું કે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ તમામ ખેડૂતોએ ઈ કેવાયસી કરવું કમ્પલસરી છે ઈ કેવાયસી નો મતલબ કે આપ જે ખેડૂત છો એમાં તમારે જે છે નિયત જે તમારા આઈ આઈ કાર્ડ છે એ નિયત કરેલા જે ડોક્યુમેન્ટ્સ છે એની સાથે આપણે જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીનો સંપર્ક કરી અથવા તમારે ત્યાં નજીકનો જે સ્થળે આની વ્યવસ્થા હોય એ જગ્યાએ જઈ અને ઈ કેવાયસી કરી લેશો તો તાત્કાલિક તમારો હપ્તો ચાલુ થઈ જશે મોટાભાગના ઇસ્યુ જે છે ઈ કેવાયસી જેના બાકી છે એના કારણે જ આ હપ્તાનો ઈસ્યુ આ વખતે જ આવેલો છે જી ઉપાધ્યાય સર રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે જ ખેડૂતો માટે ખેડૂતોને પ્રોત્સાહન અને તેમને આવક વધારવા માટે તો આપણે રાજ્યના બજેટની અંદર કૃષિ વિષયક જે જોગવાઈઓ છે અથવા તો જે નવી નવી યોજનાઓ આવી છે એ વિશે થોડી માહિતી આપો રાજ્ય સરકારે ખૂબ સરસ યોજનાઓ ખેડૂતો માટે લાવેલી છે ટેકનોલોજીના સાથે તાલમેલ મેળવવા માટે એક સ્માર્ટફોનની યોજના છે એ પણ આપણે ખૂબ સારી રીતે અમલમાં મૂકેલી છે જેની અંદર ખેડૂતોને છ હજાર રૂપિયા સુધીનું આપણે સહાય આપીએ છીએ એ જ રીતે ડ્રમ ટ્રોકરની એક યોજના છે એ પણ અમલની અંદર છે એ સિવાય જે સાત પગલાં જે માન્ય મુખ્યમંત્રીશ્રીનો એક યોજના હતી એની અંદર પણ ખૂબ સારી યોજનાઓ હતી કિસાન પરિવહન માટેની એક યોજના છે પછી ગોડાઉનની એક યોજના છે એની અંદર પણ ખૂબ સારી સહાય મળી જાય છે એ જ રીતે ડેમોસ્ટ્રેશન ઘટકની અંદર પ્રમાણિત બીજ વિતરણ છે એ ઘટકની અંદર પણ આપણે પ્રમાણિત બીજ જે છે એ ખેડૂતને આપીએ છીએ એની અંદર સાથે ઇનપુટ્સ પણ આપણે યોજના અંતર્ગત આપીએ છીએ તો આ રીતે ખૂબ સારી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે જી અત્યારે આપણી સાથે વાલજી ભાઈ સાગર જામજોધપુરથી ફોનલાઈન પર જોડાયા છે હેલો પાણી તો આપડે પાણી વગર તો પાક પેલો ના થાય પણ જે ખેસરીયા સાહેબ જે વાત કરી કે પ્રાકૃતિક કૃષિ જો આપડે કરીએ તો આની અંદર મલ્ચિંગ નો એક કમ્પોનેન્ટ છે જો તમે મલ્ચિંગ કરશો તો પાણીનો ઘણો બધો આપણે જે છે એ આપણે બચાવ કરી શકીશું મલ્ચિંગની અંદર છે એમાં અલગ અલગ પ્રકારના મલ્ચિંગ હોય છે પ્લાસ્ટિક મલ્ચિંગ પણ કરી શકાય અથવા લાઈવ મલ્ચિંગ પણ કરી શકાય જો મલ્ચિંગ કરવી હશે તો આપણે જે પાણી ઉડી જતું હશે એને બચાવી શકીશું એ સિવાય ડ્રીપ સ્પ્રિન્કલરનો ઉપયોગ કરીએ તો પણ પાણીનો અસરકારક રીતે બચાવ કરી શકીએ એ વિશેષ કંઈ ખિસ્તરિયા સાહેબને મલ્ચિંગ વિશે કેવું હોય તો ખાસ મ મલચિંગે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના જે જુદા જુદા કમ્પોનેન્ટ છે એના આયામ છે એના એમાંનો જ એક ભાગ છે પણ આપ સૌને ખાસ બધા ખેડૂતોને વિનંતી મારે કહેવાની છે કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેની અંદર પચાસ સાઠથી સિત્તેર ટકા જેટલા પાણીનો બચાવ થાય છે જમીનની ભેજ ધારણ શક્તિ વધે છે જમીન પહોંચી અને ભરભરી બને છે ભેજ ધારણ શક્તિ વધે છે એને કારણે જે હવામાંથી અને જે ન્યૂટ્રન્સ જમીનની સાવ આવે છે એ જમીનની અંદર સંગ્રહ થાય છે જમીનમાં રહેલા મિનરલ્સ પાણીની સાથે ઓગળે છે ઓટોમેટિક પાણીની વ્યવસ્થા મૂળ માટે થાય છે અને બહુ ઓછા પાણી આ ખેતી થઈ શકે છે એની એની સાથે સાથે જો મલ્ચિંગ આવરણ આચ્છાદનનો ઉપયોગ કરવામાં આવે

સૌપ્રથમ તો તમને અને સાહેબ ને મારા તરફથી નમસ્કાર જી નમસ્કાર નમસ્તે મારો પ્રશ્ન એ છે કે હાલના સમયમાં ખેડૂતો જે છે એ અમુક ભણેલા હોય છે પહેલાના જમાનામાં નહોતા બરોબર તો જે આજે ખેડૂત માટે સહાય છે લોન છે સબસિડી છે એનો માં કઈ મેસેજ આવતા હોય કઈ જાણકારી આપતા હોય તો સારું પડે છે આયોજન આપણે ખૂબ સારી રીતે કરેલું ખેડૂત પોર્ટલ જે છે એ આપણે એનઆઈસી દ્વારા એ અમલમાં મૂકવામાં આવેલું છે અને જેવું તમામ સ્ટેજે લગભગ જ્યારે અરજી થાય થી માંડી અને સહાય મળે ત્યાં સુધીના છ પ્રકારના એસએમએસ ખેડૂતને મળતા હોય છે તો આપની અરજી આવી ગઈ છે આપની અરજી આ સ્ટેજે છે એવા છ પ્રકારના એસએમએસ છે એ પ્રકારનું આપણે આ પોર્ટલની અંદર આયોજન કરેલું છે એ સિવાય પણ જે જ્યારે પણ કોઈ કૃષિ રાહત પેકેજ હોય અથવા એ પ્રકારની કોઈ સ્પેશિયલ યોજના આવી હોય તો એ પ્રકારના પણ મેસેજ જે છે આપણે એ જાય ખેડૂતને એ પ્રકારનું આયોજન કર્યું છે એ સિવાય અમુક સંસ્થાઓ દાખલા રિલાયન્સ ફાઉન્ડેશન છે અથવા આત્મા યોજનાની અંદર પણ ખૂબ સારી રીતે મેસેજીસ જાય છે આત્માના મેસેજીસ છે એ જે પણ ખેડૂત એમાં રજીસ્ટર્ડ થયા હોય તો આત્મા યોજનાના પણ ખૂબ અલગ અલગ પ્રકારના મેસેજ છે એ ખેડૂતને રેગ્યુલર મળતા હોય છે બીજું આપ ખાસ ને કે સાહેબે આઈ ખેડૂત પોર્ટલની વાત કરી તો આઈ ખેડૂત પોર્ટલની એપ તમે મોબાઈલની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો અને એ આઈ ખેડૂત પોર્ટલમાં તમે મોબાઈલમાં તમારે કોઈ પણ યોજના વિશે માર્ગદર્શન જોતું કંઈક એને ખોલશો એટલે કેટલી યોજનાઓ છે એમાં યોજનાની અંદર કેટલા વિભાગો છે દરેક વિભાગની અંદર કઈ કઈ યોજનાઓ છે કેટલી સહાય મળે છે એનું તમને એમાંથી માર્ગદર્શન મળશે એના મારફત વાત કરી તમે અરજી કરેલી હશે તો દરેક વખતે અરજીના સ્ટેટસના મેસેજ પણ આપણને મળશે આપણે રજિસ્ટર મોબાઈલ સાથે એક વખત પોર્ટલમાં ભણેલા ગણેલા ખેડૂતો છે એક વખત રજીસ્ટર થઈ જશે તો તમારે માહિતી મળતી રહેશે જી અત્યારે ભાણવડથી આપણી સાથે ફોન નંબર જોડાઈ ગયા છે હેલો હાલો હા જી નમસ્કારી નમસ્કાર બેન હા જી આપનો પ્રશ્ન જણાવો જાણું છે હાજી ઘણી બધી વાતો થઈ છે તેમ છતાં આપણે સાહેબ ને વિનંતી કરીએ કે રાજસિંહભાઈ ભાનવરથી આપડી સાથે ફોન પર જોડાયા છે અને પ્રાકૃતિક વિશે એવી કોઈ અગત્યની ખાસ ખાસ બાબતો છે કે જે ખાસ ધ્યાનમાં દોરવી જોઈએ રાજીવભાઈ એક ખાસ આપને જણાવું કે પ્રાકૃતિક ખેતી છે એ ગાય આધારિત ખેતી છે અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એવી છે કે જેની અંદર બહારથી કોઈ પણ વસ્તુ આપણે જમીનમાં ખેતીમાં નાખવાની જરૂરિયાત નથી પડતી પ્રાકૃતિક ખેતીના મૂળ પાંચ આયામો છે પહેલી વસ્તુ છે બીજા મૃત તમે જ્યારે બી બિયારણ અને પટ રાસાયણિક દવાઓનો નહીં પણ બીજા મૃત્યુ આપશો તો તમારા વૃદ્ધિ અને વિકાસની અંદર ઘણો બધો ફરક પડશે બીજું છે જીવામૃત તો જીવામૃતનો આપ ઉપયોગ ખાતરોના બદલામાં આપ કરવાનો હોય છે ત્રીજું આછ્છાદનની વાત કરી છે કે જમીનને આપણી છે ધરતી માતા છે એને ખુલ્લી નહીં રાખવાની નગ્ન નહીં રાખવાની ઢાંકીને રાખવાનું આછાદન છે પ્રાકૃતિક કૃષિનો બહુ અગત્યનો ભાગ છે ત્રીજું છે વાપસા મેનેજમેન્ટ પ્રાકૃતિક ખેતીની અંદર એટલે પાણીનું વ્યવસ્થાપન કે પાણીને ક્યારે આપવું કેટલું આપવું અને કઈ રીતે આપવું એના ઉપરથી આપણે પાક ઉત્પાદન પર બહુ મોટી અસર પડતી હોય છે એ પણ પ્રાકૃતિક કૃષિનો ખૂબ અગત્યનો ભાગ છે અને પાંચમો પ્રાકૃતિક કૃષિનો એક ભાગ છે સહજીવન કે આપણે એક પાક નહીં મોનોક્રોપિંગ નહીં દરેક વસ્તુ બીજી વસ્તુને કાંઈક નહીં કંઈક મદદરૂપ થતી હોય છે એટલે આપ આંતર કરો અથવા મિશ્ર પાક પદ્ધતિ કરો તો દરેક બે પાક બીજાને એકાબીજાને મદદરૂપ ને તમારા કુલ ઉત્પાદનની અંદર વધારતો છે આ પાંચ આધાર સ્તંભ ઉપર અને પાયાની અંદર જેની ગાય છે અને જેના ઉપરને જે છાપરું છે એ જુદા જુદા પ્રાકૃતિક ખેતીના અસ્ત્ર શસ્ત્ર પાક સંરક્ષણના સાધનો છે એના ઉપર આખી આ પ્રાકૃતિક ખેતીનું મોડેલ તૈયાર થયેલું છે

અને આ યોજનાઓનો યથાયોગ્ય લાભ લઈ આપ સૌ વધુ સમૃદ્ધ બનો એવી શુભેચ્છા સાથે રજા લઈએ પહેલા આપને આગામી શુક્રવારના કૃષિ દર્શન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ આગામી શુક્રવાર તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ સાંજે પાંચ વાગે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પશુ માવજત અને પશુ પ્રજનન વ્યવસ્થાપન દર્શક મિત્રો તારીખ વિષય અને સમય ફરી વખત નોંધી લેજો તારીખ ત્રીસ ડિસેમ્બર બે સાંજે પાંચ વાગે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પશુ માવજત અને પશુ પ્રજનન વ્યવસ્થાપન તો મિત્રો જ્યાં પણ રહો સુખી સફળ અને સ્વસ્થ રહો તેવી શુભેચ્છા સાથે રજા લઈએ નમસ્કાર